હેલો સ્ટુડન્ટ્સ, તો ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સિસની અંદર આજે આપણે હવે લાસ્ટ લેક્ચર, 10મો લેક્ચર જે છે એ લેવાના છે. 9મો લેક્ચર જે હતો એ કમ્પ્લીટ કર્યા પછી મને લાગ્યું કે આ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ જે ટોપિક છે એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ છે, અને એના ઘણા બધા પોઈન્ટ એઝ અ એન્જિનિયર તમને જ્યારે પણ ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય અથવા તમે ઇલેક્ટ્રિફિકેશનનું કામ કરતા હોય તો તમારા ધ્યાનમાં હોવા જોઈએ. એટલા માટે આ 10મો લેક્ચર જે છે એ એડ કરું છું ચેપ્ટર નંબર 5ની અંદર. તો આજે આપણે ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સિસમાં ચેપ્ટર નંબર 5માં લેક્ચર નંબર 10 જોવાના છે, જે છે અલગ અલગ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ. જેટલા પણ વાયરિંગ અત્યાર સુધી આપણે 1-4 ચેપ્ટરની અંદર વાયરિંગ વિશે ભણ્યા, એ બધામાં આપણે એક શબ્દ ખાસ યુઝ કરતા હતા કે ભાઈ વાયરિંગ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ પ્રમાણે હોવું જોઈએ. તો આપણે અમુક નિયમ આજે લેવાના છે, નિયમના નંબર આગળ લખ્યા હશે અને નિયમ શું કહે છે એના વિશે આપણે ડિસ્કસ કરવાના છે. તો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ છે એ કોઈપણ પ્રકારનું જ્યારે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરીએ તો એનું ઇન્સ્ટોલેશન અને ટેસ્ટિંગ આઈના નિયમ મુજબ 1956 તો 1956માં ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ પિક્ચરમાં આવ્યો હતો. એના પછી ઘણા મોડિફિકેશન થયા છે, 1987 છે, 2003 છે, 2003ની અંદર પણ થોડાક મોડિફિકેશન છે. તો એમાંથી કેટલાક નિયમ છે એ આપણે અહીંયા લેવાના છે. ઇન્સ્ટોલેશન સૌથી પહેલાં તો કોને કહેવાય ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ પ્રમાણે, તો એ એવું ઇલેક્ટ્રિકલ યુનિટ છે કે જેની અંદર એનર્જી જનરેટ, ટ્રાન્સમિટ, ડિસ્ટ્રીબ્યુશન, એનું કન્ઝર્વેશન અને યુટિલાઇઝેશન થતું હોય એ જગ્યાને આપણે ત્યાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન થઈ રહ્યું છે એવું કહી શકીએ. તો થોડાક આઈ નિયમ આપણે જોઈ લઈએ. તો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ 32 છે કે આઇડેન્ટિફિકેશન ઓફ અર્થ અને અર્થ ન્યુટ્રલ કન્ડક્ટર અને પોઝિશન ઓફ સ્વિચ અને કટઆઉટ. તો જ્યારે પણ ટુ વાયર સિસ્ટમમાં, એટલે કે પોઝિટિવ અને નેગેટિવવાળી સિસ્ટમ હોય અથવા તો ફેઝ અને ન્યુટ્રલવાળી સિસ્ટમ હોય, એની અંદર એક અર્થ કન્ડક્ટર અથવા મલ્ટીવાયર સિસ્ટમની અંદર ન્યુટ્રલ કન્ડક્ટર અર્થ કરેલો હોય તો નીચેની શરતોનું પાલન થવું જોઈએ. પહેલું, અર્થ કન્ડક્ટર અથવા તો અર્થિંગ કરેલ ન્યુટ્રલ કન્ડક્ટર જે સપ્લાય કંપની કન્ઝ્યુમર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે તે કન્ડક્ટર ફેઝ કન્ડક્ટરથી અલગ હોવું જોઈએ અને એનું ઇન્ડિકેશન પ્રોવાઈડ કરેલું હોવું જોઈએ. તો જે ન્યુટ્રલ કન્ડક્ટરને તમે અર્થ કરો છો તો એ સિવાયનો જે ફેઝ કન્ડક્ટર છે એ આખો સેપરેટ હોવો જોઈએ અને એના ઉપર ઇન્ડિકેશન માર્ક કોઈ જગ્યાએ હોવું જોઈએ કે આ એનો ફેઝ કન્ડક્ટર છે. અર્થ કન્ડક્ટર અથવા અર્થિંગ કરેલ ન્યુટ્રલ કન્ડક્ટર સપ્લાયરની પ્રોપર્ટી હોય, એટલે કે આપણા ગુજરાતના કેસમાં જો જીબીની પ્રોપર્ટી હોય અથવા ટોરન્ટ પાવરની પ્રોપર્ટી હોય તો એ ઇલેક્ટ્રિકલ સપ્લાયની શરૂઆતમાં હોવું જોઈએ. એટલે કે આપણે જનરલી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર જે છે એનો જે ન્યુટ્રલ છે એ અર્થ કરેલો હોય છે, તો એ સપ્લાયની શરૂઆતમાં જ્યાંથી પણ તમે લોડ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું ચાલુ કરો છો એની શરૂઆત, એટલે કે તમારો ટ્રાન્સફોર્મરનો સેકન્ડરી પોર્શન, એમાં જે ન્યુટ્રલ પોઈન્ટ છે એને આપણે અર્થ કરીને રાખીએ છીએ. જે જગ્યાએ કન્ડક્ટર કન્ઝ્યુમર સપ્લાય સિસ્ટમમાં હોય અથવા સપ્લાયના અર્થિંગમાં હોય તો ન્યુટ્રલ સાથે એને કનેક્ટ કરેલો હોય, તો આપણો જનરલી ન્યુટ્રલ પોઈન્ટ જે છે એ આપણે અર્થ કરીએ છીએ, જેથી કરીને ફ્લોટિંગ ન્યુટ્રલ એટલે કે વોલ્ટેજ ઇમ્બેલેન્સની સિચ્યુએશન ના થાય. બીજી કન્ડિશન છે કે નીચેની કન્ડિશનના આધારે ટુ વાયર અથવા તો મલ્ટી વાયર સિસ્ટમમાં અર્થ અથવા અર્થિંગ કરેલ ન્યુટ્રલ વાયરમાં લિંક સ્વિચ સિવાય અન્ય કોઈ લિંક સ્વિચ અથવા કટ પ્રોવાઈડ કરવામાં આવતો નથી. આનો સિમ્પલ એક વાક્યમાં મિનિંગ કહું તો ન્યુટ્રલ વાયર હોય એ કન્ટિન્યુઅસ હોવો જોઈએ, એની અંદર કોઈ બ્રેક ના હોવો જોઈએ, ખાલી અંદર તમે લિંક પ્રોવાઈડ કરો જેથી કરીને ન્યુટ્રલની અંદર જે કામ હોય એ તમે આરામથી કરી શકો. અને એ લિંક છે એનો યુઝ તો આપણે ન્યુટ્રલની અંદર ટેસ્ટિંગ કરવા માટે અને જનરેટર અથવા ટ્રાન્સફોર્મરને કંટ્રોલ કરવા માટેની સ્વિચ, એટલે કે જેનું કનેક્શન ન્યુટ્રલ થ્રુ હોય એના માટે આપણે આને યુઝ કરીએ છીએ. રૂલ નંબર 33, અર્થ ટર્મિનલ ઓન કન્ઝ્યુમર પ્રિમાઇસિસ. તો નિયમ નંબર 58 અનુસાર સપ્લાયર કન્ઝ્યુમરના ઉપયોગ માટે કન્ઝ્યુમરના સ્થળે એસેસ કરી શકાય તેવી પોઝિશનમાં અર્થ કન્ડક્ટર પ્રોવાઈડ કરવામાં આવે છે. તો કન્ઝ્યુમર જે હોય છે એ પોતાના મેઇન સ્વિચથી ન્યુટ્રલમાંથી અર્થિંગ પ્રોવાઈડ કરી શકે છે. જ્યારે બી મીડિયમ હાઈ અથવા તો એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ઇન્સ્ટોલેશન હોય ત્યારે કન્ઝ્યુમરે સપ્લાયરના અર્થિંગ સિવાય પોતાના સેપરેટ અર્થ ઇલેક્ટ્રોડનું ઇન્સ્ટોલેશન કરવું પડે છે.
તો આપણે જે લોડની વાત કરીએ છીએ કે જ્યારે થ્રી ફેઝ લોડ હોય જેની અંદર લોડ મીડિયમ એટલે કે 15 કિલોવોટ 20 કિલોવોટ આનાથી વધારે પણ જ્યારે લોડ હોય અથવા તો હાઈ વોલ્ટેજમાં કામ કરતા હોય તમે 11 કેવીની અંદર એચટી કન્ઝ્યુમર હોય તો એને પોતાનો સેપરેટ અર્થ ઇલેક્ટ્રોડ યુઝ કરવો જરૂરી છે. જ્યારે પણ સ્ટેટ ગવર્મેન્ટે કન્ઝ્યુમરના અર્થિંગ ટર્મિનલનું સંતોષકારક સર્ટિફાઇડ કરેલ હોય અથવા તો ઇન્સ્ટોલેશન પહેલેથી જ સપ્લાય સિસ્ટમમાં કનેક્ટ હોય તેવા સંજોગોમાં સપ્લાયર અર્થ ટર્મિનલ પ્રોવાઈડ કરતા નથી. તો જ્યાં ઘડી પ્રોપર અર્થિંગ પહેલેથી જ કરેલું છે પાવર પ્લાન્ટથી લઈને બધા સબસ્ટેશનથી લઈને ત્યાં સુધી બધું પ્રોપર અર્થિંગ છે તો એ સંજોગોમાં કન્ઝ્યુમર જે છે એને ત્યાં અર્થિંગનું કામ સપ્લાયર પોતે નથી કરતો, જે કન્ઝ્યુમર હોય એ પોતે કરાવવું હોય તો એ કરાવી શકે છે. સપ્લાયર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલા અર્થિંગ ટર્મિનલને મિકેનિકલ નુકસાન ન જાય એની સાવચેતી કન્ઝ્યુમરે રાખવાની હોય છે. ત્યારબાદ આવે છે ડેન્જરની નોટિસ. તો દરેક મીડિયમ હાઈ વોલ્ટેજ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ઇન્સ્ટોલેશનમાં સપ્લાયરે અથવા કન્ઝ્યુમરે સ્પષ્ટ રીતે વાંચી શકાય અને એસેસ કરી શકાય તેવી પોઝિશનમાં ડેન્જર પ્લેટ અંગ્રેજી અને હિન્દી, ઇંગ્લિશ અને હિન્દી અક્ષરમાં અથવા તો જે તે જગ્યાની લોકલ ભાષામાં સાથે જ ઇન્સ્ટોલ કરવાની. તમે ઘણી બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર જોતા હશો અથવા પેનલ જોતા હશો તો એ બધી જ જગ્યાએ આવી રીતે ડેન્જરના સાઇન સિમ્બોલ પણ તમે જોયા હશે. ડેન્જરની સિમ્બોલ લગાડવું કયા નિયમ પ્રમાણે જરૂરી છે તો નિયમ નંબર 35 પ્રમાણે. રૂલ નંબર 38, કેબલ્સ ફોર પોર્ટેબલ ઓર ટ્રાન્સપોર્ટેબલ એપરેટસ. તો પોર્ટેબલ અથવા ટ્રાન્સપોર્ટેબલ મોટર, જનરેટર, ટ્રાન્સફોર્મર, રેક્ટિફાયર, ઇલેક્ટ્રિકલ ડ્રીલ અથવા વેલ્ડિંગ સેટ કે જ્યાં જ્યાં ટેમ્પરરી કનેક્શન ચાલતું હોય અને જ્યાં શેડ ઊભો કરવાના હોય અથવા નવા કનેક્શન લેવાના હોય એ જગ્યાએ તમને આ ટાઈપના ઇક્વિપમેન્ટ તમારે ટ્રાન્સપોર્ટ કરવાની જરૂર પડે, મૂવ કરવાની જરૂર પડે તો એવા સંજોગોની અંદર એવા કેસમાં તમારે ફ્લેક્સિબલ વાયરનો યુઝ તમે નથી કરતા. કેમ? કારણ કે ફ્લેક્સિબલ વાયર હોય તો એ તૂટી, કારણ કે વારાઘડીએ ટ્રાન્સપોર્ટ થવાનો છે તેના લીધે તૂટી જવાના ચાન્સીસ હોય છે. ફ્લેક્સિબલ વાયરનો ઉપયોગ ત્યારે જ કરી શકાય જ્યારે હેવી ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવામાં આવેલ હોય. તો તમારા કેબલ કરતાં ઇન્સ્યુલેશન તમે બહુ વધારે પ્રોવાઈડ કર્યો હોય એ કેસની અંદર તમે ફ્લેક્સિબલ વાયરનો યુઝ કરી શકો. અને એ શેના માટે કરીએ? કારણ કે ટ્રાન્સપોર્ટેશન ખૂબ થવાનું હોય તો મિકેનિકલી ડેમેજ ના થાય તો એનાથી પ્રોટેક્શન આપવા માટે આપણે ઇન્સ્યુલેશનનો યુઝ કરવાનો. પોર્ટેબલ અથવા ટ્રાન્સપોર્ટેબલ ઇક્વિપમેન્ટ માટે 3 કોર અથવા તો 4 કોર કેબલનો આપણે યુઝ કરીએ છીએ. રૂલ નંબર 39, કેબલ પ્રોટેક્ટેડ બાય બિટ્યુમિનસ મટીરિયલ એટલે ઇન્સ્યુલેટિંગ મટીરિયલથી કવર કરેલા હોય. જ્યારે પણ સપ્લાય કન્ડક્ટર ઉપર કન્ટિન્યુઅસ મેટલિંગ કવર વિના કન્ઝ્યુમરને સપ્લાય પ્રોવાઈડ કરવાનો હોય તો આનો મતલબ શું થાય કે સપ્લાયર એટલે કે જીબી વાળા જે છે એનો જે કન્ડક્ટર છે એની ઉપર કન્ટિન્યુઅસ મેટલિક કવર જો હોય તો એ કન્ઝ્યુમરને પ્રોવાઈડ કરીએ તો મેટલ છે એટલા માટે તમારે એને કમ્પલસરી કન્ડ્યુટની અંદર લઈ જવાનો જેથી લીકેજ થાય તો શોક ના લાગે કોઈને પણ. અને આ કન્ડ્યુટને જ્યારે પણ તમે એટલે કન્ડક્ટરને જ્યારે પણ કન્ડ્યુટમાંથી લઈ જાઓ છો ત્યારે ઇન્સ્પેક્શન માટે એનું જે ઇન્સ્પેક્શન છે એ પર્ટિક્યુલર ઇન્સ્પેક્શન ઓથોરિટી અથવા ઇન્સ્પેક્શન અધિકાર દ્વારા એ વેલિડ કરેલું હોવું જોઈએ કે આ વાયરિંગ પ્રોપર છે. સપ્લાયર અને કન્ઝ્યુમરે વારંવાર થતા ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગનો રેકોર્ડ રાખવાની જવાબદારી છે. એટલે એ મેઇન જવાબદારી કન્ઝ્યુમરની છે. જે સપ્લાયરની વાત ચાલે છે સપ્લાયરની જવાબદારી સબસ્ટેશનની અંદર જે ઇન્સ્પેક્શન થતા હોય એનો રેકોર્ડ રાખવાની જરૂર છે. જ્યારે પ્રિમાઇસિસ ઉપર જે ઇન્સ્પેક્શન થાય છે એનો રેકોર્ડ કન્ઝ્યુમરે રાખવાનો હોય છે. રૂલ નંબર 46, પીરિયોડિક ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ ઓફ ઇન્સ્ટોલેશન. તો સ્ટેટ ગવર્મેન્ટના માન્ય ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર અથવા તો સપ્લાય કંપનીના ટેકનિકલ સ્ટાફ દ્વારા દર 5 વર્ષે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન પીરિયોડિક ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ ઓફ ઇન્સ્ટોલેશન સ્ટેટ ગવર્મેન્ટના માન્ય ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર અથવા તો સપ્લાય કંપનીના ટેકનિકલ સ્ટાફ દ્વારા દર 5 વર્ષે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું ટેસ્ટિંગ અને ઇન્સ્ટોલેશન કરાવવું જોઈએ. રૂલ નંબર 47 છે, ટેસ્ટિંગ ઓફ કન્ઝ્યુમર ઇન્સ્ટોલેશન. તો જ્યારે પણ કન્ઝ્યુમરની લોડ રિક્વાયરમેન્ટ વધારે હોય એટલે કે એને વધારે એનર્જીની જરૂર પડે ત્યારે અને એના સપ્લાય કનેક્શન કરે તે પહેલાં અથવા કનેક્શન પછીના 6 મહિને સપ્લાયર કન્ઝ્યુમરના ઇન્સ્ટોલેશનનું ઇન્સ્પેક્શન અને એનું ટેસ્ટિંગ કરે છે. જનરલી રૂલ એવો છે કે જ્યારે પણ કન્ઝ્યુમરને લોડ એક્સટેન્શન કરાવો હોય તો એને જે નવો લોડ એક્સટેન્શન માંગ્યું છે એનું વાયરિંગ પ્રોપર થઈ ગયું છે, અર્થિંગ પ્રોપર થઈ ગયું છે અને સેફ કન્ડિશનમાં છે એવો ટેસ્ટ રિપોર્ટ એ
કંપનીને જમા કરાવે છે અને એ પ્રમાણે કંપનીના જે ઇન્સ્પેક્ટર હોય એની વિઝિટ કરી અને એને વેરીફાઈ કરે છે. કન્ઝ્યુમરના ઇન્સ્ટોલેશનના દરેક પોઈન્ટ આગળનો ટેસ્ટ રેકોર્ડ જે ઇન્સ્પેક્ટર માન્ય રાખે છે તે તમામ ટેસ્ટનો રેકોર્ડ સપ્લાયર કંપની રાખે છે. તો સપ્લાયર કંપની જે છે કન્ઝ્યુમર જે ટેસ્ટ રિપોર્ટ રાખે છે એનો એ પોતાની પાસે પોતાની ફાઇલમાં કન્ઝ્યુમરના સર્વિસ નંબરની સામે એ મૂકી દેતી હોય છે અને એ એ રેકોર્ડ સાચવવામાં આવે છે. 47 ઇન્સ્ટોલેશન એન્ડ ટેસ્ટિંગ ઓફ જનરેટિંગ યુનિટ. તો જ્યારે કોઈ પણ કન્ઝ્યુમર જનરેટિંગ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરે છે ત્યારે એને એક મહિનાના નોટિસ સમય દરમિયાન પ્લાન્ટના ઇન્સ્ટોલેશનનો મુખ્ય હેતુ સપ્લાયર અને ઇન્સ્પેક્ટરને જણાવવો પડે છે. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની લેખિત મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ 10 કિલોવોટ અથવા એથી વધારે કેપેસિટીના જનરેટિંગ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરી શકે નહીં. તો દરેક કન્ઝ્યુમર માટે જાણવું ખૂબ જરૂરી છે કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ 47 એ પ્રમાણે કોઈ પણ કન્ઝ્યુમર હોય એને જો પોતાના ઘરે અથવા તો ફેક્ટરી પર પ્લાન્ટ નાખવો હોય તો 10 કિલોવોટ કરતાં વધારેનો પ્લાન્ટ હોય તેના માટે એને કમ્પલસરી લેખિતમાં મંજૂરી લેવી પડે અને પ્લાન્ટ કયા ઇન્ટેન્શનથી નાખ્યો છે એ પણ ઇન્સ્પેક્ટરને લેખિતમાં જણાવવું જરૂરી હોય છે. લીકેજ ઓન કન્ઝ્યુમર પ્રિમાઇસિસ. જ્યારે બી કન્ઝ્યુમરના સાઇડના ઇન્સ્ટોલેશનનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ બહુ ઓછું હોય ત્યારે લીકેજને કારણે ઇન્સ્પેક્ટર કન્ઝ્યુમરને 48 કલાકની નોટિસ આપ્યા પછી કન્ઝ્યુમરના સપ્લાયને ડિસ્કનેક્ટ કરે છે. તો કોઈ પણ ઇન્સ્પેક્ટર કોઈ સાઇટ ઉપર જાય અને એને લાગે કે ભાઈ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ પ્રોપર નથી, લીકેજ કરંટ આમાંથી ફ્લો થઈ રહ્યો છે, તો એ કન્ઝ્યુમરને 48 કલાકની નોટિસ આપે છે અને પછી પણ જો કામ પ્રોપર ના થયું હોય તો એનો સપ્લાય ડિસ્કનેક્ટ કરી શકે છે. રૂલ નંબર 50 સપ્લાય અને યુઝ ઓફ એનર્જી. તો જ્યાં સુધી નીચે દર્શાવેલ જોગવાઈ અથવા શરતોનું પાલન ન થાય ત્યાં સુધી એનર્જીને સપ્લાય, ટ્રાન્સફર, કન્વર્ટ અથવા ઉપયોગ કરી શકાતી નથી. પહેલું સપ્લાય પોઈન્ટ પછી કરંટ કેપેસિટી મુજબ તેનું વહન અને બ્રેક કરી શકે તેવા નીચે મુજબના કંટ્રોલ ઇક્વિપમેન્ટનું ઇન્સ્ટોલેશન કરેલું હોવું જોઈએ. સપ્લાય પોઈન્ટ પછી એટલે કે મીટર આપ્યા પછી કમ્પલસરી ફ્યુઝ અને સ્વિચ યુનિટ હોવું જોઈએ જેથી કરીને એ સપ્લાયને તમે બ્રેક કરી શકો. ઓછા અને મીડિયમ વોલ્ટેજ કન્ઝ્યુમરના લિંક સ્વિચ અથવા તો સર્કિટ બ્રેકર મીટર પછી પ્રોવાઈડ કરેલા હોવા જોઈએ. જે ટ્રાન્સફોર્મરની કેપેસિટી 1000 કેવી સુધીની હોય અને 11 કેવી સપ્લાય વોલ્ટેજ કરતા હોય અને 2500 કેવી એનું ટ્રાન્સફોર્મર 11 KV/33 KV સપ્લાય કરતો હોય એની અંદર પણ તમારે સ્વિચ, ફ્યુઝ યુનિટ અથવા તો સર્કિટ બ્રેકર લગાડવું કમ્પલસરી છે. EHV કન્ઝ્યુમરની વાત કરીએ તો એમને સર્કિટ બ્રેકર રાખવું ફરજિયાત છે. જ્યારે પણ સપ્લાયની શરૂઆતમાં અને કન્ઝ્યુમર ઇક્વિપમેન્ટ એકબીજાની નજીક હોય ત્યારે ફ્યુઝ સાથેની લિંક સ્વિચ અથવા તો સર્કિટ બ્રેકર સપ્લાય પોઈન્ટની નજીકમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. તો 11 KV જેટલા પણ કન્ઝ્યુમર છે, 33 KV જેટલા પણ કન્ઝ્યુમર છે એ લોકોનું પોતાનું સપરેટ ટ્રાન્સફોર્મર એના પછી એને સેપરેટ બ્રેકર એ લોકો રાખે છે જેથી કરીને આ સપ્લાય જ્યારે પણ આપણે જરૂર હોય ત્યારે ડિસ્કનેક્ટ કરી શકીએ. દરેક ટ્રાન્સફોર્મરમાં નીચે મુજબ કંટ્રોલ ઇક્વિપમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. પહેલું કે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઇડમાં લિંક સ્વિચ, ફ્યુઝ અથવા તો સર્કિટ બ્રેકર પ્રોવાઈડ કરીએ છીએ અને આ લિંક સ્વિચ ફૂલ લોડ કરંટનું કેપેસિટી હેન્ડલ કરી શકે એ પ્રમાણેની હોવી જોઈએ. 5000 KVA અથવા તેથી વધારે કેપેસિટીના ટ્રાન્સફોર્મર હોય તેની અંદર કમ્પલસરી સર્કિટ બ્રેકર મૂકવું જરૂરી છે. જનરેટરના યુનિટમાં ઓક્ઝિલરી ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઇડમાં લિંક સ્વિચ પ્રોવાઈડ કરવામાં આવતો નથી કારણ કે એના માટે જનરેટરનું કંટ્રોલિંગ યુનિટ અલગ હોય છે. 100 KVA ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી સાઇડમાં તમે લિંક સ્વિચ, ફ્યુઝ યુનિટ અથવા તો MCB પ્રોવાઈડ કરી શકો. ત્યારબાદ આવે છે 50A. તો એડિશનલ પ્રોવિઝન ફોર સપ્લાય અને યુઝ ઓફ એનર્જી ઇન મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગમાં કયા માટે આ રૂલ લાગુ પડે છે? જેની હાઇટ 15 મીટર કરતાં વધારે હોય એવા મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગમાં. તો જ્યારે પણ સપ્લાય કનેક્શન 6 મહિના કરતાં વધારે ટાઈમ માટે ડિસ્કનેક્ટ હોય અથવા તો સપ્લાય માટેની અરજી કરવાની હોય ત્યારે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગના માલિક 30 દિવસ પછી જ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને અરજી કરી શકે છે. આ સમય દરમિયાન ઇન્સ્પેક્ટરની લેખિત મંજૂરી સિવાય એનર્જી સપ્લાય માટેના કનેક્શન કરી શકાતા નથી. બિલ્ડિંગમાં સપ્લાયને આઇસોલેટ કરવા માટે ગ્રાઉન્ડ લેવલથી 2.75 મીટર કરતાં ઓછી ઊંચાઈ ઉપર સપ્લાય ઇન્સ્ટોલેશનના માલિકે સપ્લાય પોઈન્ટ આગળ ન્યુટ્રલ પોઈન્ટ સિવાય તમામ ફેઝની અંદર કટઆઉટ સાથે આઇસોલેટિંગ સ્વિચ અથવા બ્રેકર પ્રોવાઈડ કરેલું હોવું જોઈએ જેથી કરીને બધા જ લોડને તમે આઇસોલેટ કરી શકો.
પાવર કેબલના લેઇંગ માટે ડક્ટમાં કોઈ પણ સર્વિસ પાઇપનું ઇન્સ્ટોલેશન કરવામાં આવતું નથી. પાવર કેબલ માટેના ડક્ટમાં દરેક ફ્લોર ક્રોસ થાય ત્યાં ફાયર બેરિયર પ્રોવાઇડ કરવામાં આવે છે. રૂલ નંબર 51, પ્રોવિઝન એપ્લિકેશન ટુ મીડિયમ હાઈ ઓર એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ઇન્સ્ટોલેશન. તો ઓવરહેડ લાઇન સિવાયના તમામ કન્ડક્ટર માટે મેટલ કેસિંગ અથવા તો કવર પ્રોવાઇડ કરવામાં આવે છે. તમામ મેટલ વર્ક એન્ક્લોઝર અને ઇન્સ્ટોલેશનના અન્ય સપોર્ટિંગને અર્થ સિસ્ટમ દ્વારા, મેટાલિક પાર્ટ હોય એના દરેક પોઈન્ટને તમારે અર્થ કરવો જરૂરી છે, કારણ કે જ્યારે પણ લીકેજ થાય તો મેટલ પાર્ટ પહેલાં કરંટ પકડે છે. એટલા માટે દરેક સ્વિચબોર્ડના ઇન્સ્ટોલેશન માટે નીચે મુજબની જોગવાઈ હોય છે. જેમ કે પહેલું, સ્વિચબોર્ડની આગળના ભાગમાં 1 મીટર વિડ્થ જેટલી સ્પેસ હોવી જોઈએ. જ્યારે પણ તમે સ્વિચબોર્ડની પાછળના ભાગમાં બેર કનેક્શન હોય, એટલે બેર એટલે કે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કર્યા વગર, ત્યારે સ્વિચબોર્ડની પાછળ 20 સેન્ટીમીટર કરતાં ઓછું અથવા તો 75 સેન્ટીમીટર કરતાં વધારે સ્પેસ વિડ્થમાં રાખવામાં આવે છે. જ્યારે બી સ્વિચબોર્ડની પાછળ 75 સેન્ટીમીટર કરતાં વિડ્થ વધારે હોય ત્યારે સ્વિચબોર્ડની બંને બાજુ પેસેજ વે તમારે પ્રોવાઈડ કરવામાં આવે છે. બીજું, ઇન્સ્ટોલેશનના સ્થળે ફ્લેમેબલ ગેસ અથવા કેમિકલ હોય તો તેવા સ્થળે ફ્લેમ પ્રૂફ, ડસ્ટ ટાઇટ અને એન્ક્લોઝ પ્રકારના ઇક્વિપમેન્ટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે. આ ઇન્સ્ટોલેશન એટલે કે આ ઇક્વિપમેન્ટની જે વાત ચાલે છે, સ્વિચબોર્ડની વાત ચાલે છે. ત્યારબાદ આવે રૂલ નંબર 56, સીલિંગ ઓફ મીટર અને કટઆઉટ. કારણ કે એકલા મીટર લગાડવાથી કંઈ નથી થતું, તમે જો મીટરનું પ્રોપર સીલિંગ નહીં કરો તો કન્ઝ્યુમર મીટરને બંધ કરશે અથવા તો બાયપાસ કરી દેશે. અને એટલા માટે રૂલ નંબર 56ની અંદર, રૂલ નંબર 56 પ્રમાણે સેક્શન 26 મુજબ સપ્લાયર કન્ઝ્યુમરના સ્થળે ઇન્સ્ટોલેશન કરેલ કટઆઉટ અથવા મીટરમાં 1 કરતાં વધારે સીલ એ લોકો લગાડી શકે છે. કન્ઝ્યુમર સીલને બ્રેક કર્યા પછી પાવરનો ઉપયોગ કરી શકે છે, આજે લખ્યું છે, પણ આ ચોરી ગણાય છે. કન્ઝ્યુમર કોઈ દિવસ સીલ બ્રેક કરી શકે નહીં. કનેક્શન વિથ અર્થ ફોર લો એન્ડ મીડિયમ વોલ્ટેજ. તો જ્યારે પણ વોલ્ટેજ 125 વોલ્ટ કરતાં વધારે હોય ત્યારે અર્થિંગ કનેક્શન માટે નીચે મુજબની જોગવાઈઓ હોય છે. 3-phase 4-wire ન્યુટ્રલ કન્ડક્ટર અને 2-phase 3-wire સિસ્ટમમાં અર્થિંગ કનેક્શન 2 અથવા 2થી વધારે સેપરેટ અને અલગ ઇલેક્ટ્રોડથી આપવામાં આવે છે. અર્થ રેઝિસ્ટન્સને ઘટાડવા માટે અર્થ ઇલેક્ટ્રોડના ઇન્ટરકનેક્શન કરવામાં આવે છે. તો જ્યારે પણ લોડ વધારે છે ત્યારે તમારે 2 અર્થ ઇલેક્ટ્રોડ વાપરવાના હોય છે અને બંનેને પેરેલલ કનેક્ટ કરવાના હોય છે, જેથી કરીને તમે અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટાડી શકો. કોન્સેન્ટ્રિક કેબલ બહારના કેબલને 2 સેપરેટ અથવા તો અલગ અર્થિંગ કનેક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે. અર્થિંગ કનેક્શનમાં ટેસ્ટિંગ માટે લિંક પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જ્યારે પણ તમારે અર્થિંગનું ટેસ્ટિંગ કરવું હોય તો જેવી રીતે ન્યુટ્રલમાં આપણે લિંક લગાડીએ છીએ, અર્થિંગમાં પણ તમે એ રીતે લિંક લગાડી શકો છો. 3-wire DC કરંટ સિસ્ટમમાં મિડલ કન્ડક્ટરનું અર્થિંગ માત્ર જનરેટિંગ સ્ટેશનમાં જ કરવામાં આવે છે અને અર્થમાંથી પસાર થતા કરંટનો કન્ટિન્યુઅસ રેકોર્ડ રાખવામાં આવે છે. જ્યારે કરંટ મેક્સિમમ સપ્લાય કરંટના 1/1000 ભાગથી વધારે થાય છે ત્યારે સિસ્ટમના ઇન્સ્યુલેશનની કન્ડિશન સુધારવા માટે યોગ્ય પગલાં તમારે લેવા જોઈએ. જ્યારે મિડલ કન્ડક્ટર પેરેલલ રેઝિસ્ટન્સ કનેક્ટેડ સર્કિટ બ્રેકર સાથે કનેક્ટ કરવામાં આવે છે ત્યારે સર્કિટ બ્રેકર ઓપન કરતી વખતે રેઝિસ્ટન્સ 10 ઓહ્મ કરતાં વધારે વધવો ના જોઈએ, નહીંતર સ્પાર્ક થવાના ચાન્સીસ હોય છે. અલ્ટરનેટિંગ કરંટ સિસ્ટમમાં અર્થ કનેક્શનમાં કોઈ પણ ઇમ્પીડન્સ કટઆઉટ અથવા તો સર્કિટ બ્રેકરના કનેક્શન કરવામાં આવતા નથી. અર્થિંગ સાથેના તમામ કનેક્શનનું બોન્ડિંગ મેટલ શીથિંગ અને મેટલ આર્મરિંગ કરેલું હોય ત્યારે અલ્ટરનેટિંગ કરંટ સિસ્ટમ જે અર્થ સાથે હોય છે તે ઇન્ટરકનેક્ટ થઈ શકે છે. તો મેટલ આર્મરિંગ હોય અને જ્યાં પણ મેટલ શીથિંગ હોય ત્યાં તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે લીકેજને લીધે એની સાથે ટચ થઈ જાય તો એ ડાયરેક્ટ અર્થિંગ થઈ જાય છે. દરેક જનરેટર, સ્ટેશનરી મોટર, પોર્ટેબલ મોટર અને ટ્રાન્સફોર્મરના કન્ડક્ટર સિવાયના તમામ મેટલિક પાર્ટ્સને 2 સેપરેટ અર્થિંગ પ્રોવાઇડ કરવામાં આવે છે. એક વસ્તુ તમે માર્ક કરો કે જ્યાં પણ લોડ વધી જાય છે ત્યાં હંમેશા આ વર્ડ યુઝ થયો જ છે કે 2 સેપરેટ અને અલગ અર્થિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ સપ્લાય લાઇનના મેટલ કવર અથવા તો મેટલ કેસિંગનું અર્થ સાથે કનેક્શન કરવું જરૂરી છે. રૂલ નંબર 61, અર્થ લીકેજ પ્રોટેક્શન ડિવાઇસીસ. તો 5 કિલોવોટ અથવા તેથી ઓછાના લોડ માટેના ઇન્સ્ટોલેશન
ઓછા વોલ્ટેજના ઇન્સ્ટોલેશનને ગણતરીમાં ન લેતા તમામ ઇન્સ્ટોલેશનમાં ઈએલસીબી રાખવી ફરજિયાત હોય છે. આ નિયમ ઓવરહેડ લાઇન કે જેમાં લાઇન પ્રોટેક્ટિવ ડિવાઇસીસને સપ્લાય ટ્રાન્સફોર્મરના ન્યુટ્રલ સાથે અસરકારક બોન્ડિંગ કરવામાં આવે છે તેને લાગુ પડતો નથી. સપ્લાય છે એનું પ્રોપર અર્થિંગ હોય છે, ઘર છે, ઇન્સ્ટોલેશન છે, ત્યાં આગળ શોક લાગવાના ચાન્સીસ વધારે છે અને એટલા માટે ત્યાં ઈએલસીબી પ્રોવાઈડ કરવાની જરૂર હોય છે. આ સિવાય હાઈ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજના ઇક્વિપમેન્ટ અને સપ્લાય લાઇનમાં આઈએ નિયમ 63-73, ઓવરહેડ લાઇનમાં ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી નિયમ 74-93, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન માટે નિયમ નંબર 94-108 અને માઇન અને ઓઇલ ફિલ્ડની સાવચેતીમાં આઈ નંબર 109-124 નિયમ પ્રમાણે તમે અર્થ પ્રોટેક્ટિવ ડિવાઇસીસ લગાડતા હોવ છો. તો આ હતા થોડાક નિયમ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ પ્રમાણે કે જે આપણને અત્યાર સુધી આપણે ભણ્યા છે એનો જ એક પાર્ટ છે, પણ એ બધાનું કોમ્બિનેશન બધા રૂલ્સ એક સાથે એક જ જગ્યાએ આપ્યા છે. આમાંથી તમને જેટલા યાદ રહે તમે એટલા એક્ઝામમાં લખી શકો છો. પોસિબલ હોય તો બીજી વાર એકવાર જોઈ લેજો તો તમને ઘણી બધી વસ્તુ એવી લાગશે જ કે જે આપણે પહેલાં ભણી ગયા છે પણ ઇન્ડિવિજ્યુઅલ ટોપિકની અંદર એક નાનો પોઈન્ટ તરીકે ભણતા હતા એ બધા જ પોઈન્ટ્સને એક સાથે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ તરીકે આ ટોપિકની અંદર મેં કવર કરવા ટ્રાય કર્યા છે. તો હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને આ સાથે આપણે પાંચમું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.